એક બાજુ દેશમાં સીએ લઈને હિંસા થઈ રહી છે ત્યારે બીજી બાજુ સીએ ના સમર્થનમાં રેલીઓ નીકળી રહી છે ત્યારે આજે ભાવનગરના પાલીતાણામાં સ્વામી વિવેકાનંદ યુવા સમિતિ તથા રાષ્ટ્રીય એકતા મંચ દ્વારા સીએ ના સમર્થનમાં વિશાળ રેલી યોજવામાં આવી હતી જેમાં પાલીતાણાની જનતા સાધુ સંતો અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા સાથે સાથે પાલીતાણાના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડીને સીએ ને સમર્થન કર્યું હતું પાલીતાણા ખાતે આજે રાષ્ટ્રીય એકતા મંચ અને સ્વામી વિવેકાનંદ સમિતિ દ્વારા સમર્થનમાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા ભાજપ અગ્રણી મહેશ કસવાલા સહિતના ભાજપના અગ્રણીઓ તેમજ સાધુ સંતો તેમજ પૂર્વ સૈનિકો તેમજ પાલીતાણાની જનતા મોટી સંખ્યામાં જોડાઈ હતી આ સાથે સાથે પાલીતાણા શહેર અને આજુબાજુના હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા આ રેલી પાલિતાણાના ભાવનગર જકાતનાકા બાપા ચોક શરૂ કરી અને પાલિતાણાના મુખ્ય માર્ગો પર ફરી અને પાલિતાણા હાઈસ્કૂલ ખાતે સભામાં પરિવર્તિત થઈ હતી વિશાલ સાગઠિયા જે ડેસ્ટીવી પાલિતાણા માનનીય આ દેશના વડાપ્રધાન કે જેઓ એ જે સમયે ચૂંટણી હતી ત્યારે જે એમને કીધું હતું કે હું આ દેશની સત્તા ઉપર આવીશ તો આ દેશમાં બંધારણીય જે બંધારણ બન્યું છે ભૂલ ભરેલું છે એમાં હું સુધારા કરીશ એના સુધારાના ભાગે આજે સીએ એ કે જે આપણા દેશના નાગરિકો રાષ્ટ્રપ્રેમી જનતા માટે આ કાયદો લાવ્યા છે ત્યારે અમુક અસામાજિક તત્વો દ્વારા ઘણા દિવસોથી આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે આ દેશના વડાપ્રધાન હોય કે આ દેશના અમિતભાઈ શાહ હોય કે જેમણે આ દેશના દરેક બંધારણીય સુધારા કર્યા ત્રણસો સિત્તેરની કલમ હોય પાંત્રી એ હોય કે રામ મંદિર હોય કે સી એ હોય કે અન્ય કાયદાઓ હોય હજી કાયદાઓ ઘણા ફેરફારને આદિનસી થવાના છે પરંતુ દ્વેષ દ્રોહીઓ જે ભારતમાં રહેવું છે ભારતનું અનાજ ખાવું છે અને ભારત વિરોધમાં કાર્યવાહી કરી રહ્યા છે એના ભાગરૂપે આજે પાલીતાણાની હિન્દુ જનતા રાષ્ટ્રપ્રેમી જનતા હજારોની સંખ્યામાં સીએના સમર્થનમાં ચાર કિલોમીટર મોટી રેલી સ્વરૂપે આજે પાલીતાણામાં ફરી છે હું પાલીતાણાની જનતાનો આભાર માનું છું પાલીતાણાનો યુવાનોનો આભાર માનું છું પાલીતાણાના દરેક સમાજનો આભાર માનું છું અને દરેક સમાજના આગેવાનો સામાજિક સંસ્થાઓનો પણ આભાર